જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવમાં ગણિતમાં યામ ભૂમિતિ ચાલે છે એમાં હવે આલેખ દોરતા શીખવાનું છેલ્લે પાંચ એના ઉકેલો શોધતા શીખ્યા હતા જે તે સમીકરણ આપ્યું હોય દ્વિચલ સુરેખ સમીકરણ એના હવે આપણે આજે એનો આલેખ દોરતા શીખવાનું છે એ માટે એક્ઝામ્પલ છ છે કે એક્સ વત્તા વાય બરાબર સાત નો આલેખ દોરો બહુ સરળ છે ખૂબ સરળ છે તમે કાળજીથી સમજી લેશો આ એક વખત એક જ દાખલો એટલે બધા આવડી જશે એમ તો શું કરવાનું સૌ પ્રથમ આલેખ દોરવાનો છે તો આ જે સમીકરણ છે એમાં આપણે કા એક્સ કા વાય બેમાંથી એકને કરતા બનાવવાનું એટલે એને એક સાઈડ રાખવાનું બાકીનાને ના બીજી બાજુ લઈ જવાનું એટલે વાય પહેલી બાજુ આવશે એટલે ઓછા વાય થશે છે જમણી સાઈડ જ તે હવે આપણે જુદી જુદી કિંમત મૂકવાની વાયની જગ્યાએ વાયની જગ્યાએ તમે સામાન્ય રીતે નાની સંખ્યા લખવી જોઈએ ઝીરો એક બે ત્રણ ચાર અથવા ઋણ એક ઋણ બે ઋણ ત્રણ એવી રીતે મૂકી શકાય એવી કોઈ પણ સંખ્યા મૂકી શકો છો હું સરળતા માટે બે મૂકું છું એટલે શું આવશે અહીંયા સાતમાંથી બે જાય તો પાંચ એક્સ સાત ત્રણ મૂકું તો શું આવશે ચાર એક્સ સાત ચાર મૂકું તો ત્રણ આ રીતે આપણે શું કરવાનું કે જુદી જુદી કિંમત એક્સ કે વાયની કિંમત મૂકીએ એટલે એક્સ વાયની કિંમત મૂકીએ તો એક્સ મળે અને એક્સની કિંમત મૂકી હોય તો વાય મળે અને નાની સંખ્યા જે રાખવાની છે પછી આપણે એનો એક કોઠો બનાવવાનો છે ત્રણેક વખત સંખ્યા મેળવવાની આપણે બે વખત મેળવીએ તો પણ ચાલે આ ત્રણ મેળવી જરૂરી નથી બે વખત ચાલે પણ બે વખતમાં ક્યારેક આપણી ભૂલ હોય તો એ પકડાતી હોતી નથી એટલે ભૂલ આપણી ખ્યાલ આવી જાય એટલે ત્રણેક જે છે એ આપણે ઉકેલ મેળવવાના એક્સ અને વાય એક્સ શું મેળવો પાંચ ચાર અને ત્રણ મળી સૌ પ્રથમ એક્સ પાંચ છે એટલે એક્સમાં આપણે પાંચ જોવાનું ત્યારે વાય બે છે વાયમાં આપણે બે જોવાના પાંચ અને બે એટલે આ બિંદુ થશે એનું બરોબર અહીંયા આપણે પાંચ બે એવું કહી શકીએ પછી એક્સ ચાર છે ત્યારે વાય ત્રણ એક્સ ચાર ત્યારે વાય ત્રણ ચાર ત્રણ પછી એક્સ ત્રણ છે ત્યારે વાય ચાર ત્રણ ચાર અહીંથી આ ત્રણ અને અહીંથી ચાર ત્રણ ચાર પછી આ જે બની જાય એટલે પછી આપણે એને ફૂટ એને જોડવાનું છે ફૂટપટ્ટીથી એ જોડી દેવાનું છે અને આ સમીકરણને નામ આપી દેવાનું છે એક્સ વત્તા વાય બરાબર સાત બહુ સિમ્પલ છે પહેલાં આપણે અહીંથી બે થી ત્રણ ઉકેલ મેળવવાના છે એને અહીંયા દર્શાવવાના છે એક સીધી રેખામાં જ મળવા જોઈએ એટલે જ આનું નામ સુરેખ છે એટલે મેં અહીંયા યામ ભૂમિથી લખ્યું છે દસમાનું રહી ગયું છે ખરેખર દ્વિચલ સુરેખ સમીકરણ એમાં છે તો અહીંયા સુરેખ છે એટલે આપણે એક રેખા મળશે એ યાદ રાખજો કોઈ આડાવળા બિંદુ થશે નહીં એમ સીધી રેખા મળશે હવે બે જ બિંદુ લઈએ ને તો ખ્યાલ ન આવે કે ભૂલ ક્યાં છે ત્રણ બિંદુ હોય તો આડાવળો હોય તો ખ્યાલ આવે એટલે ત્રણ જ બિંદુ મેળવવા જોઈએ હવે કેટલાક દાખલાઓ છે ને સ્વાધ્યાયમાં છે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ એમાં આ દોરવાનો છે આ દોરો એમાં પહેલો દાખલો છે એક્સ વત્તા વાય બરાબર ચાર જુઓ આને જેવો જ એ દાખલો થયો છે આ એટલે આ તમે ગણશો પછી બીજો દાખલો છે એની જગ્યાએ પ્લસ થશે ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં વાય બરાબર ત્રણ એક્સ તો આ તો સાવ ઈઝી થયો દાખલો કેમ તો કે વાય એમને ત્રણ ની જગ્યાએ જુદી જુદી કિંમત મૂકીએ આપણે એક મૂકીએ તો ત્રણ ત્રણ વાય ત્રણ બે મૂકીએ તો ત્રણ દુ છ અને વાય ત્રણ જીરો મૂકીએ તો અહીંયા જીરો મળશે પછી આનો કોઠો બનાવી નાખવાનો આપણે આમ એક્સ અને વાય આપણને વાય મળ્યા ત્રણ સોરી અહીંયા ત્રણ છ અને જીરો વાય મળ્યા એક્સ એક બે અને જીરો બસ એને અહીંયા દર્શાવવાના છે ચોથો દાખલો છે ચોથા દાખલામાં ત્રણ બરાબર બે એક્સ વત્તા વાય આવું ભાળીને આપણે એમ થવું આડોળો કાંઈ નહીં આપણે આને આમય લખી શકીએ બે એક્સ વત્તા વાય બરાબર ત્રણ એવું નથી કે પેલી બાજુ હોય એટલે એમ જ આને આમય લખી શકાય પછી વાયને ત્યાં રહેવા વાત ત્રણ ઓછા બે એક્સ આવું થઈ ગયું પછી આની અંદર આની જેમ કિંમત મૂકવાની છે આ રીતના આ ચાર દાખલાઓ તો તમારે ગણવાના છે ઉપરાંત હું કેટલાક દાખલાઓ આપું છું એ હોમવર્કમાં તમારે ગણવાના છે આ રીતે આલેખ દોરવાનો છે એકદમ સરળ દાખલાઓ છે તમે કાળજીથી એ દોરશો ચોક્કસ આવડશે